નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ પર જેનું નામ છે એજ્યુકેશન વિડિયો બાય રાની। તો મિત્રો, આગામી જે રેવન્યુ તલાટી આવે છે તો રેવન્યુ તલાટીમાં આપણે ગુજરાતી ભાષા અને સાહિત્ય આપણે ટોટલ 30 માર્ક્સનું છે। તો આ 30 માર્ક્સમાં ગુજરાતી સાહિત્યનો પોર્શન જે છે તો તે 15 માર્ક્સનો છે। તો તે 15માંથી આપણે 11-12 માર્ક્સ રોકડા કઈ રીતના મેળવવા અને તે આપણે 40-50 જેવા કવિ છે, તેમાંથી મોસ્ટ ટાઈમ થી આપણે 40 કવિ જે છે તે 40-40 કવિની આપણે સિરીઝ વાઇઝ આપણે જોઈશું। તો આની પહેલા મેં સિરીઝ 1-2-3 જે છે, લેક્ચર 1-2-3 તે ઓલરેડી અપલોડ કરી દીધેલ છે। તો વિનોદ ભટ્ટનું આપણે હાલમાં અવસાન થયેલું છે, તો તેના વિશેની જે ડિટેલ જે છે તો તેના વિશેની આખી બધી તેની કૃતિ પંક્તિ અને તેનો જન્મ ક્યાં છે તો તેની આખી હિસ્ટ્રી જે છે તેનો મેં વિડીયો બનાવીને ઓલરેડી મારી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધેલ છે, જે તમે મારી ડિસ્ક્રિપ્શનમાં જોશો તો તમને ત્યાં લિંક જોવા મળશે। તો ત્યાંથી તમે લિંક ખોલીને તે વિનોદ ભટ્ટ વિશે, નરસિંહ મહેતા વિશેનો વિડીયો જે છે તે તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો આજે આપણે જોવાનું છે કુંદિકા કાપડિયાની બધી કૃતિને કેવી રીતના શોર્ટકટ ટ્રીકની મદદથી યાદ રાખી તે આજે જોવાનું છે। તો મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, તો તે સાહિત્યને લગતો છે, તો તે તમે આન્સર તમે મને જરૂર આપજો, જેથી કરીને આગામી એક્ઝામમાં તે ક્વેશ્ચન પૂછાય તો તમે તેમાં સારા એવા માર્ક્સ તમે મેળવી શકો। તો તમે જો મિત્રો ચેનલ પર નવા હો અને ચેનલને હજુ બી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય અને સાહિત્યની અને જૂના પેપરોની આવી શોર્ટકટ ટ્રીક મેળવવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નીચે આપેલા બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે। તો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ। તો કુંદિકા કાપડિયા, તો કુંદિકા કાપડિયાનો સૌ પ્રથમ આપણે તે જાણવું પડે કે તેનો જન્મ ક્યાં થયો છે। તો મિત્રો, આનો જન્મ જે છે તે લીંબડી આપણા ગુજરાતમાં થયેલો છે। તો કુંદિકા કાપડિયાનો જન્મ પૂછાય તો જન્મ ક્યાં થયો છે તો લીંબડી ખાતે થયો છે। તો આપણે યાદ રાખીશું કુંદિકા કાપડિયાનો જન્મ લીંબડી ખાતે થયો છે। તો હાલમાં આપણે જે હાલમાં જમાદારનું પેપર છે અને જે સમાજ કલ્યાણ અધિકારીનું જે પેપર લેવાનું તેમાં તમે જોશો તો સાહિત્યકારની જન્મ તારીખ પૂછાય છે। તો તમને જો યાદ રહી જાય તો બેસ્ટ છે, ને ન યાદ રહે તો બી થોડી ટ્રાય કરજો કે જેથી કરીને જો પૂછાય બી તો તમને આપણા જે 40 કવિ છે તો જેવા ઇમ્પોર્ટન્ટ કવિ જે છે તેની જ પૂછાવાની છે। તો આપણા જે IMP કવિ જે છે જે બધાને આપણે યાદ રાખીશું। તો કુંદિકા કાપડિયાની જન્મ થાય છે 11 જાન્યુઆરી 1927માં કુંદિકા કાપડિયાનો જન્મ થયો હતો લીંબડી ખાતે। તો આપણે યાદ રાખીશું 11 જાન્યુઆરીના રોજ કુંદિકા કાપડિયાનો જન્મ જ હતો। પછી આપણે બીજે આપણા સાહિત્યકાર છે મકરંદ દવે, આપણા હાસ્ય સાહિત્યકાર છે તો તે તેના પતિ હતા। તો એવો ક્વેશ્ચન પૂછાય કે કુંદિકા કાપડિયાના પતિ કોણ હતા, તો પતિ આવશે મકરંદ દવે। તો મિત્રો, આપણે ઘણીવાર આપણે સાથે સાથે આપણે મકરંદ દવેની નીચે આપણે કૃતિ જોતા હોય તો તેની સાથે જ આપણે કુંદિકા કાપડિયા જોઈએ છે, કેમ કે હસબન્ડ વાઇફ હંમેશા સાથે જ હોય। તો કુંદિકા કાપડિયા જોઈ લીધું, તો આની પછીનો નેક્સ્ટ વિડીયો લેક્ચર જે છે તે મકરંદ દવેનો છે, તો તે આપણે જોઈશું સિરીઝ 5માં। તો એના પતિ છે મકરંદ દવે અને કુંદિકા કાપડિયાનું ઉપનામ શું છે, તો તેનું ઉપનામ તમને પૂછાય તો તેનું ઉપનામ મોસ્ટ IMP છે મિત્રો, ઉપનામ જે છે તેનું છે સ્નેહધન। તો સ્નેહધન ઉપનામ ધરાવતા હોય તેવા આપણા કવિ કોણ છે, તો છે કુંદિકા કાપડિયા। તો યાદ રાખીશું કુંદિકા કાપડિયાનું ઉપનામ શું છે, તો તેનું ઉપનામ છે સ્નેહધન। તો હવે જોઈએ આપણે તેના વિશેની એક નોંધ, તો તેને મોસ્ટ IMP છે મિત્રો, ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, કુંદિકા કાપડિયાને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર કયા વર્ષમાં આપવામાં આવ્યો। તો ઈસવીસન ખાસ કરીને યાદ રાખજો મિત્રો, 1985માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર મેળવ્યો હતો। તો 1985માં દિલ્હી સાહિત્ય અકાદમી જે છે તો તેના દ્વારા કુંદિકા કાપડિયાને જે પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તે કઈ કૃતિ માટે, તો તેની મોસ્ટ IMP કૃતિ છે સાત પગલા આકાશમાં એક મોસ્ટ IMP કૃતિ છે, તો તે કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। તે કયા યરમાં અને કૃતિ કઈ છે અને કયો એવોર્ડ, તો મિત્રો આટલું યાદ રાખવાનું છે આપણે 3 પોઈન્ટ, એક તો 1985માં, તો કયો, તો દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપ્યો હતો, અને કઈ કૃતિ માટે, તો કૃતિ છે તેની સાત પગલા આકાશમાં। તો આ 3 પોઈન્ટ યાદ હશે તો તમારા આ જે છે તો કુંદિકા કાપડિયાનું બીજા ક્વેશ્ચન તમને નહીં આવેલ થાય। તો હવે આપણે જોઈએ તેની કૃતિઓ, તો તેની જે મોસ્ટ IMP સાત કૃતિઓ જે છે તો સાતે સાત કૃતિને આપણે ઇઝીલી આપણે ટૂંકી વાર્તાની મદદથી કઈ રીતના યાદ રાખવી તે આપણે જોવાનું છે। તો તેના માટે મેં આ શોર્ટકટ ટ્રીક બનાવી છે તે આપણે જોઈશું। તો ટૂંકી વાર્તા છે, પ્રેમમાં મનુષ્ય સાવ વાંકા અને અજ્ઞ જેવા થઈ જાય છે,
પ્રેમમાં મનુષ્ય સાવ વાકા અને અગ્ન જેવા થઈ જાય છે. તો મિત્રો, કુંદિકા કાપડિયા જે છે તેના હસબન્ડ આપણે કે મકરંદ દવે સાથે પ્રેમ થઈ ગયો, તો તે પ્રેમ થઈ ગયો ત્યારબાદ તે મનુષ્ય જે છે તો તે મનુષ્ય છે, તો તે મનુષ્ય સાવ વાકા અને અગ્ન જેવા થઈ જાય છે. તો આની મદદથી આપણે કુંદિકા કાપડિયાની સાથે સાત કૃતિ છે તે યાદ રાખીશું. પ્રેમમાં મનુષ્ય સાવ વાકા અને અગ્ન જેવા થઈ જાય છે. આપણને ખબર છે મનુષ્ય બધા પ્રેમમાં ત્યારે કેવા કેવા થઈ જાય છે, તો આપણે યાદ રાખીશું આના ઉપરથી મોસ્ટ આઈએમપી સાથે સાત કૃતિ. તો પ્રેમ પરથી આવશે પ્રેમના આંસુ, પ્રેમના આંસુ. કુંદિકા કાપડિયાની કૃતિ બધી એવી છે તો એના હસબન્ડને લગતી જ તે. તો મિત્રો, તમને ઇઝીલી તમને યાદ રહી જશે પ્રેમના આંસુ કૃતિ કોની છે. તો એવો ક્વેશ્ચન આવે તો પ્રેમના આંસુ કૃતિ જે છે તે આપણે કુંદિકા કાપડિયાની છે. તો મિત્રો, મોસ્ટ આઈએમપી કૃતિ છે, યાદ રાખજો. પ્રેમના આંસુ તે કુંદિકા કાપડિયાની કૃતિ છે. પછી છે પ્રેમમાં મનુષ્ય. તો મનુષ્ય પરથી છે મનુષ્ય થવું. તો મનુષ્ય થવું કૃતિ કોની છે? તો મનુષ્ય થવું કૃતિ જે છે તે બી આપણે કુંદિકા કાપડિયાની છે. તો યાદ રાખીશું. પછી છે સાત. સા પરથી આવશે સાત પગલા આકાશમાં. જો સાત પગલા આકાશમાં મિત્રો એક મોસ્ટ ટાઈમ કૃતિ છે જે ઘણી વાર એક્ઝામમાં પૂછાણી છે અને આના બદલ તેને 1985 દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર બી મળેલો છે. તો એક મોસ્ટ ટાઈમ કૃતિ છે જેથી કહીને યાદ રાખજો. પછી છે સાવ. તો વ પરથી આવશે વધુ ને વધુ સુંદર. તો કુંદિકા કાપડિયાને વધુ ને વધુ સુંદર બનવું હતું તો તેના વિશેની કૃતિ લખી વધુ ને વધુ સુંદર. તો તે કૃતિ લખી તો તે કોની છે? તો તે કુંદિકા કાપડિયાની છે. પછી છે વાવ. સાવ વાકા. વા પરથી આવશે વસંત આવશે. વધુ ને વધુ સુંદર પછી આવશે વસંત આવશે. તો વસંત આવશે આ કૃતિ કોની છે? તો તે કુંદિકા કાપડિયાની છે. પછી છે મોસ્ટ આઈમ્પી કૃતિ. કા પરથી આવશે કાગળની હોળી. તો કાગળની હોળી તે કૃતિ કોની છે? તો કુંદિકા કાપડિયાની છે. અને મિત્રો, આ ખાસ કરીને મોસ્ટ આઈમ્પી કૃતિ છે જેથી કહીને તમારી બુકમાં નોટ કરી લેજો આ બધી કૃતિ. પછી છે વાકા અને અગ્ન જેવા થઈ જાય છે. વાકા અને કેવા થઈ જાય છે? અગ્ન જેવા. તો અગ્ન પરથી બનશે તેની બીજી એક મોસ્ટ આઈએમપી કૃતિ અગ્ન પીપાસા. અગ્ન પીપાસા એક મોસ્ટ આઈએમપી કૃતિ છે. તો ખાસ કરીને આ સાતે સાત કૃતિ જે છે તે તમે આ ટ્રીકની મદદથી યાદ રાખી લો. ટ્રીક છે પ્રેમમાં મનુષ્ય સાવ વાકા અને અગ્ન જેવા થઈ જાય છે. પ્રેમમાં મનુષ્ય કેવા થઈ જાય છે? સાવ વાકા થઈ જાય છે અને અગ્ન જેવા થઈ જાય છે. તો પ્રેમમાં પરથી આવશે પ્રેમના આંસુ. તો પ્રેમના આંસુ તે કુંદિકા કાપડિયાની છે. પછી મનુષ્ય પરથી આવશે મનુષ્ય થવું. મનુષ્ય થવું. ત્યારબાદ સા પરથી આવશે સાત પગલા આકાશમાં, એક મોસ્ટ આઈએમપી કૃતિ. પછી વ પરથી આવશે વધુ ને વધુ સુંદર. વ પરથી આવશે વધુ ને વધુ સુંદર. પછી વા પરથી આવશે વસંત આવશે. વા પરથી આવશે વસંત આવશે. પછી કા પરથી કાગળની હોળી. કાગળની હોળી મિત્રો એક મોસ્ટ આઈએમપી કૃતિ. પછી અગ્ન. અગ્ન પરથી આવશે અગ્ન પીપાસા. અગ્ન પીપાસા છે એક, એ બી એક ખૂબ અગત્યની કૃતિ છે. તો મિત્રો, તમારી બુકમાં આ બધે બધું નોટ કરી લેજો. અને આપણે ટોટલ 40 કવિ જોવાના છે અને દિવસે દિવસે બધા. તો આપણે ઓલરેડી 4 લેક્ચર પતી ગયા છે. આની પછીનો નેક્સ્ટ લેક્ચર જે છે તે છે આપણે મકરંદ દવે વિશેનો. તો આ બધા વિશેની જે બી ડિટેલ જે છે તે પૂરેપૂરી ડિટેલ અને તેની કૃતિ હોય તો કૃતિ અને તેની પંક્તિ હોય તો પંક્તિ બી હું તમને લખી આપી કે આમાં તમે નોટ કરી લેજો. તો મિત્રો, આ થઈ ગયું છે આજે કુંદિકા કાપડિયાનું. અને આગામી આપણે હવે જોઈશું મકરંદ દવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તો આજનો ક્વેશ્ચન છે રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ક્યાં થયો હતો? રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ક્યાં થયો હતો? તો અમારે, તો મિત્રો કોઈ ભી કવિનું નામ લ્યો, સાથે સાથે તમે જે છે તેના પિતાનું ભી નામ લ્યો. તો નામ છે રઘુવીર દલસિંહ ચૌધરી. તો ઘણીવાર તેનું આખું નામ ભી પૂછાયેલ છે. તો યાદ રાખજો તેના પિતાનું નામ છે દલસિંહ. તો રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ક્યાં થયો છે? તો આનો આન્સર તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો. અને ન આવડે તો ભી ટ્રાય કરજો કે મિત્રો તમને જો ડિસ્કસ થશે તો તમને તેનો રાઈટ આન્સર હું જે છે તે તમને હું રિપ્લાય કરીશ, જેથી કરીને તમને આગામી એક્ઝામમાં જો પૂછાઈ બી જાય તો તમને સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરો અને આવા વિડીયો ડેઈલી મળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.